એ જગ્યા કે જ્યાં જગદંબા જેવી માવડી પોતાના હાથે બનાવેલ દેશી બાજરાનો દેશી ચૂલે બનાવેલો રોટલો અને સાથે ગીર ગાયના કઢિયલ દૂધની ત્રાસળીઓ પ્રેમથી પીરસે છે એ જગ્યા કે જ્યાં ગીરના ડાલા મથા હાવજોની હાકલો અને સમી સાંજે ઝાલરનો જણકાર સંભળાય છે નમસ્કાર હું છું જયરાજ સેવાળા અને આપણે વાત કરી રહ્યા છીએ અજાણીઓને પણ આવકારો આપી માનથી મહેમાનગતિ કરાવતા નીતાબેનની એ નીતાબેન કે જે ગીરમાં આવતા લોકોને પોતાની વાල්થી વાલી નાની વાડીમાં મીઠો આવકાર આપે છે તો આવો વધુ વાત વાતન કરતા હરખની હેડકી અપાવતા નીતાબેનની વાડીની મહેમાનગતિ માણીએ અને વાત કરીએ વાત ગુજરાતી પર રાવન રાવન શેરુ કે વૈકુટ નહી રે આવું નહી રે આવું ને મને નહી રે અહીંયા જે મહેમાન રોકાય એને રોકાવા માટેની કેવી તમે અહીંયા વ્યવસ્થા કરી છે એના વિશે એ બતાવો તો રોકાવા માટે જો મેં રૂમ બનાવ્યા છે તે રૂમ માં તમે જોવો એમાં કોઈ પણ આવે મહેમાન

ને ઈ ભાવ છે ને મિત્રો કે કોઈ ટુરિસ્ટ આવે ને તો એને માસી પૂછે છે કે તમે આમાં શું અમારે આમાં ફેરફાર કરવાની જરૂર છે આ છે તે વાત કરે અને પાછું એનું એનું ઇમ્પ્લિમેન્ટેશન નહીં કરે એટલે આ બહુ સરસ આ જુઓ તમે એસી ને બધી રહેવાની વ્યવસ્થા ગીરમાં અને આવા ઘર જેવા વાતાવરણમાં બહાર તમારા આંબા છે અને એની મજા છે એકવાર આવીને અનુભવ કરો તમને આમ કે મજા જ આવશે ગામડાની શાંતિ જોવો સાચી શાંતિ કેટલી છે એમ અને બહાર કોઈ બાળકો વાળું આવ્યું હોય

કોલ કરી શકો છો અને તમારો સ્ટે બુક કરાવી શકો છો બસ એ મોટા પરિવાર વાળા આરે પાછા જણા હોય આરે રોકાવું હોય તો આ રૂમ તો છે જ એસી વાળા ની પણ એવું બીજા આપડી પાસે કેવા કેવા રૂમ છે બીજા મોટા રૂમ છે હા એમાં સમાઈ જાય બસ હાલો આપણે જોઈએ બતાવી મિત્રો તમે મોટા પરિવાર સાથે આવતા હો અને રોકાવું હોય તમારે તો અહીંયા સ્વિમિંગ પૂલ ની બધી વ્યવસ્થા તો છે જ પણ અહિયાં બીજા રૂમ પણ છે જે થોડાક મોટી સાઈઝના છે એની અંદર તમે સ્ટે કરી શકો છો અને બીજું મસ્તીની મજાની વસ્તુ માંથી એ છે કે રૂમ ની બહાર જ તે હિંચકા ને આખું બેહવાનું ને આંબા ઉપર કેરીઓનું અરે છોકરામાં કેરી લટકતી હોય ને તે તોડી જાય ના ન પાડી ખાવાની વસ્તુ છે તો ભલે તોડતા છોકરાને આનંદ મળે ના છોકરાઓને ને મજા આવે એમ ખાધી એટલે ઈ મજા છે મિત્રો ઈ અનુભવ છે માંથી આ મોટા રૂમ એમ ને હા મોટા

ચોમાસુ હતું વરસાદ ફૂલ વરસતો તો અને જો આ મિત્રો આ મજા છે આ તમને ફાઈવ સ્ટાર હોટલ માં આવી મજા ન આવે આ તમારે ગીર માં જવું પડે અને એમાં નીતામાં સિંહ રોકાવો આવો અને એ તમને ભાવ થી આનંદ કરાવે અને તમારા નસીબ હારા હોય તો સિંહ તમને રૂમ માં બેઠા બેઠા જોવા મળે એટલે આ મજા છે ગીર ની નીતામાં સિંહ અત્યારમાં સાડા સાત આઠ નો સમય થયો છે તમે આવી ગયા છો અત્યારે શું સવાર માં શું અત્યારે કામ શું ચાલે છે અત્યારે ઘર નું દૂધ છે અને સાંજે દહી મેળવી દીધું પછી એની સાસ બનાવી

તમારા મોઢામાં પાણી આવી જશે આ વિડીયો જોતા હશો ત્યારે ઘરની દેશી આપણી જે ગીર ગાયો હોય એનું દૂધ એમાંથી દહીં બને છાશ બને અને એમાંથી આ અત્યારમાં માખણ નીતા અત્યારે જે બધાય થેલીના દૂધ આવે છે બારના દૂધ આવે ઘોસળીના દૂધ બધાય પીવે છે શહેરમાં જે રહેતા હોય એ દૂધમાં ને આપણા ગીરના દૂધમાં શું ફેર છે ઘરનું ઓર્ગેનિક હોય ને આપણે ગાયનું દૂધ હોય

અમદાવાદમાં ને એમાં મળે એવા સાદા નથી અંદર તલ અજમો મસાલો લસણથી ભરપૂર થેપલા છે એ પછી બટેટા પૌવા છે મસ્તીના શિંગદાણા નાખેલા ખાટા મીઠા કે જે તમને આનંદ જ આવી જાય સવારમાં ફાફડી છે તળેલી રોટલી છે જેને આપણે સાતલેરી રોટલી પણ કહીએ છીએ ગરમા ગરમ મરચાં અને તમે ગીરમાં આવો અને કેરીની સીઝન હોય તો તમે કાચી કેરી તો કઈ રીતે ભૂલી શકો અદ્ભુત કાચી કેરી અને કોઈ બહારથી આવતા હોય શહેરના મહેમાનો હોય તો એના માટે બ્રેડ અને જામની પણ વ્યવસ્થા છે અને ઘરે ઉતારેલું તાજું માખણ આને પણ તમે માણી શકો છો અને બાકી અથાણા અને બધું અને સરસ ગરમા ગરમ ચા કોફી અને દૂધ જે તમને જોઈએ એની સાથે તમે આ નાસ્તાને માણી શકો છો મિત્રો સવારનો નાસ્તોને ખાસ કરીને બીજા રાજ્યમાંથી પણ અહીંયા મહેમાનો રોકાવા માટે આવતા હોય છે अत्य पंजाब थी एक भाई से अपनी अँ फ्लोरेस्टा में रोका अनुभव पूछिए सर कहाँ से आए हैं और कैसा एक्सपीरियंस बहुत अच्छे भाई साहब हम पंजाब से आए हैं सीधा इधर और अभी मॉर्निंग में आए हैं जो यहाँ ब्रेकफास्ट कर रहे हैं फॉरेस्टर में आए बहुत अच्छा लगा बड़ा अच्छा एटमोस्फेयर है बड़ा अच्छा अभी पीछे स्विमिंग पूल में जाकर फ्रेश होकर अभी ब्रेकफास्ट करने लगे बहुत अच्छा माहौल लगा शांत माहौल है और बड़ा ऑर्गेनिक फूड है जो ट्रेडिशनल जो हम पंजाब से इधर खाने आते हैं देखने आते हैं तो वो मिल रहा है इधर आपको खाने में क्या पसंद आया सबसे ज्यादा नाश्ते में नाश्ते में जो आपका वो जो थेपला इसको क्या बोलते हैं हम तो पराठा बोलते हैं पराठा वो अच्छा लगा और ये इसको पाव बोलते हैं क्या बोलते पोहा। हैं पोहा पोहा कैन का मतलब नॉन स्पाइसी है ज्यादा स्पाइसी नहीं है बिल्कुल मीडियम है इट्स गुड फॉर अस जैसे हमारा पंजाब का टेस्ट है वैसे प्योरिटी में पता लगता भी है પ્યોરિટી કહે સુબહ અર્લી બ્રેકફાસ્ટ થઈ તો મિત્રો એમને નાસ્તામાં મજા આવી એમની સાથે બીજા પણ છે શું નામ છે તમારું મારું નદીમ શેખ કેવો અનુભવ છે અહીંયા નાસ્તાનો જમવાનો રહેવાનો પહેલી વાત તો બધા અહીંયાના ઓનરને બધાને તમને તમારી ટીમને બધાઈ આપીએ છીએ કે આવા ગીર જંગલની અંદર આટલું સારું વેધર મેન્ટેન કરીને બાગની વચમાં આમની તમે રિસોર્ટ ડેવલપ કર્યું છે તો બહુ આનંદની વાત છે

આ સુદામા ને કૃષ્ણ જોડ છે અમારે આ મોટા રામ છે અહીંયા બેઠા એ રામ છે આ સુદામા ને કૃષ્ણ જોડી એટલે રામ તો શાંત જ હોય કૃષ્ણ ને સુદામા થોડાક તોફાની હોય કૃષ્ણ તો વધારે હોય તો મિત્રો તમે જોઈ શકો છો કેવા પરિવારની લાગણી એમનો આવકાર એમની મહેમાન ગતિ અને દરેકને હળી મળી અને એવો એવું એવો ભાવ થાય કે તમે તમારા ઘરે રોકાવા આવ્યા છો અને એવો મીઠો આવકાર મળે તો આ છે તમે અહીંયા ફ્લોરેસ્ટામાં આવશો તો આ અનુભૂતિ તમે લેવા જઈ રહ્યા છો બાકીની તમામ ડિટેલ તમારી સ્ક્રીન ઉપર આવી રહી છે અને બીજી ડિટેલ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે આપણા ઘર જ છે

એટલે અમાર આયન આસરા છે ને કોઈ ભૂખ્યું ન જાવું જોઈએ બસ એટલું અમે જમાડું બહુ ગમે બધાય તમે એટલું સરસ જ આવી તો હવે સુયા જાવ એસી ચાલુ રાખી હા હા સાંજે કેશો એ જમવાનું બનાવી દેશું સમજો બધાય સારું છે સારું કેવું લાગ્યું સરસ છે એમાં છે કે સાંજ સુધી સુતા જ ફોડ હોય તો કઈ વધારો કરી શાક બધું સરસ છે

હા એવું લાગ્યું અમારે જમવાનું બહુ સરસ જમવાનું સરસ બઉ ચટણી સરસ પૂરી થારી એમ વસ્તુ હોય તો તકલીફ હોય તો કહી દેજો કે કયામાં ખોટ છે આ તે એવું હોય તો મિત્રો આપડે ફ્લોરેસ્ટ રિસોર્ટ અને હોમસ્ટે ની અંદર છીએ અને અહીંયા તમે સ્વિમિંગ પુલ ના દ્રશ્યો જોઈ શકો છો કે અહીંયા તમે પરિવાર સાથે તમારા બાળ બચ્ચાઓ બાળકો સાથે અને પરિવાર સાથે માણી શકાય અને જલસા કરી શકાય એવી આ જગ્યા છે અને આ તમે જોઈ શકો છો આખો પરિવાર જે રીતે મજા કરી રહ્યું છે જલસા કરી રહ્યું છે તો આ આ આવી પણ અહીંયા વ્યવસ્થા છે અને બાળકો માટે જો અલગ અલગથી પુલની પણ વ્યવસ્થા છે કે જ્યાં ઓછું પાણી હોય તો બાળકો માટે એ પણ વ્યવસ્થા છે અને અહીંયા મોટા લોકો પણ નહીં શકે છે તો મસ્ત સરસ નહવાનું સ્વિમિંગ પુલની અંદર સરસ અદભુત ભોજન જમવાનું અને પરિવાર સાથે તમારો ક્વોલિટી ટાઈમ તમે સ્પેન્ડ કરી શકો છો અને તમારું વેકેશન તમારી રજાઓ અહીંયા માણી શકો છો બાળકોને મજા આવશે તમને પણ મજા આવશે મિત્રો આપણે ગીર ફ્લોરેસ્ટામાં છીએ અને અહીંયા પરિવાર સાથે આનંદ કરવા મહેમાનો આવ્યા છે જે મહેમાનગતિ માણી રહ્યા છે આપણી સાથે રાકેશભાઈ છે રાકેશભાઈ તમે ક્યાંથી આવો છો અને કેટલા દિવસ રોકાણ અમે કડીથી આવે છીએ જિલ્લો મહેસાણા અમે બે દિવસથી અહીં આવ્યા છીએ અને અહીંયા એકદમ એવી ફિલિંગ આવે છે જ્યારે ઘરનું હોય પોતાનું એવું એ ફિલિંગ આવે છે અને સૌથી વધારે શું પસંદ આવ્યું જમવાનું 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 બહુ નેચરલ ગુજરાતી એકદમ કાઠિયાવાડ ટાઈપનું અને કાઠિયાવાડમાં જે હોય ને કે જે છાશના ઘરેણા ભરેલા હોય એ ટાઈપનું અહીંયા મળી રહે છે એટલે એની વધારે મજા આવે બહુ મજા આવી અને બેન તમે બાળકો સાથે બાળકો સાથે આપણે જયારે મુસાફરી કરતા હોય ત્યારે થોડુંક એવું હોય કે બાળકોને માટેનું જમવાનું પ્રોપર મળશે દૂધ મળશે કે નહીં તો તમને કેવો અનુભવ બાળકો ને મજા આવે છે અહિયાં આપણી સાથે બીજા છે હિતેશભાઈ કરીને હિતેશભાઈ તમે ક્યાંથી આવો છો જાય છે મહેસાણા જિલ્લો કેવો અનુભવ રહ્યો રોકાવાનો ખરેખર જોરદાર વસ્તુ છે એક વાર માટે હવાય શાંતિ નો અનુભવ કરવો હોય તો બેસ્ટ વસ્તુ છે કારણ કે આપણે જયારે સોમનાથ ને દ્વારકા ના આપડે લાંબા રૂટ માં આવતા હોય ત્યારે વચ્ચે અહીંયા રોકાવા માટે હા બેસ્ટ બેસ્ટ વસ્તુ છે અમે આગળ ભી ફાઈવ સ્ટાર માં રહીને આયા એના કરતા બી જો રહેવું હોય તો આ બેસ્ટ વસ્તુ ફાઈવ સ્ટાર કરતા પણ વધારે મજા આવી ખરેખર મસ્ત છે જમવાનું બી જોરદાર હતું બેન તમારો કેવો અનુભવ રહ્યો પહેલા તો બેબી ના લીધે કે બે ત્રણ દિવસ ત્યાં રહ્યા દ્વારકાની તો જમવામાં ત્રણેય બેબીનો પ્રોબ્લેમ હતો બાકી અહીંયા આવીને જમ્યા તો કાલે ત્રણેય છોકરીઓ ધરીને જમી લીધો અને કમ્પ્લીટ તાવ આવ્યો તો બી સરખું સરખું થઈ ગયું એટલે બહુ જ મજા આવી ગઈ અમે ફરીથી મુલાકાત લઈશું વર્ષે વર્ષે આવીશું બેસ્ટ અનુભવ રહ્યો મિત્રો બાળકો સાથે આવેલા પરિવારને પણ એટલી અહીંયા મજા પડી છે તો તમારે પણ તમારા મિત્રો સાથે પરિવાર સાથે તમારા બાળકો સાથે જો આ મહેમાનગતિ માણવી હોય તો સ્ક્રીન ઉપર નંબર છે તમે એમાં કોલ કરી અને બાકીની ડિટેલ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તો મિત્રો ગીરની ગોદમાં ભાવથી અને હેજથી મહેમાનગતિ કરતા જેમની મહેમાનગતિ વખણાય છે એવા નીતા માસીની વાડીએ એ વાડીના એમના ઉમરે બેઠા છીએ અને આજે એમની સાથે વાત કરવી છે સ્વાગત છે માસી આવો આવો તમે અમારા મહેમાન છો અમને તમે આવ્યા બહુ સારું લાગ્યું મજા આવી તમને આનંદ આવ્યો અમને તમને જોઈ કે અમારા ત્યાં મહેમાન આવ્યા છો તમે રાજકોટ થી બહુ સારું લાગ્યું શરૂઆત કઈ રીતે કરી માસી આ તમારી મહેમાન ગતિ એટલે લોકો વખાણ કરે છે અહિયાં તમે એ રીતે સાચવો છો બધાને તો આની શરૂઆત કઈ રીતે થઈ આ પેલા શરૂ કોણે કર્યું ને કેમ થયું એની આખી વાત કરો શરૂઆત જો તમારા માસા છે ને એ સફારીમાં જિપ્સી લઈને જાય

વધારો કરતા ગયા એવું શું છે માસી કે બધાય એક વાર આવે એટલે પછી કાયમી અહીંયા એ લોકો અહીંયા જ આવે અહીંયા ગીરમાં ફરવા આવ્યા હોય તો એને અહીંયા જ રોકાય એમ એક વાર આવી જાય એટલે પછી એમ થાય કે ઘણા લોકો એવું એવું છે કે એક દી રોકાવા આવ્યા હોય ને ત્રણ ત્રણ દી રોકાઈ જાય તો એવું શું છે કે અહીંયા જઈને મજા આવે એમાં શું છે ભાઈ અમે તો જો ભાવ ને પ્રેમ ના ભૂખા બીજું કાઈ અમે તો આપણે તો હું જમાડીએ સારું ઘરનું બધું હોય ખવડાવી પીવડાવી એટલે મજા આવે આનંદ આવે ને પ્રેમ ભાવ ના આપીએ એવી લાગણી અમારી બધા ને ત્રણે ની અમારે વિશાલ એન પપ્પા ને અમે ત્રણે એવા લાગણી આવે અમે ત્રણે અકાવીએ પાછો મારો સ્ટાફે હારો ઘર જેવો બધાય એટલે બધા મજા આવે આનંદ આવે અને તમે સ્ટાફ ની પરિવારની જેમ રાખો પરિવાર ની જેમ રાખીએ પછી આજે શરૂઆત કરી પેલા શરૂઆતમાં તો આ તો આઠ દસ વર્ષથી કર્યું હોય છે આપણે બધું શરૂ પણ એની પહેલાનો જે સંઘર્ષનો સમય હતો એની વચ્ચે એવું વિચારવું કે આ રીતે આખું શરૂ કરવું છે નવું ને મહિલા તરીકે એમાં તમે બધી રસોઈથી લઈને બધી વસ્તુ આ બધું મેનેજ કરવામાં એમાં તમે પર્સનલી ધ્યાન દો છો બધું તો કઈ રીતે એ બધું પહેલાનો ટાઈમ કેવો હતો ને અત્યારે કઈ રીતનું છે પહેલાનો ટાઈમ તો છે ને બહુ એટલે બહુ એમ કે કઈ પાસે જ નહીં એમ કે કારણ કે આના પપ્પા એકલા કરતા હોય તો આપણે પછી એક મહિલા છે એટલે ફરજ આવે ને કે આપણે કઈક એને મદદ કરીએ તો એ કઈક આગળ જાય નકર એકલો પુરુષ હોય એ એકલો માણસ કેટલું કામ ને પછી કરે એટલે આપડી ફરજ આવે છોકરા ત્રણેય નાના નાના હતા બે દીકરીઓને એક દીકરો આ તો ત્રણેય ભણતા તો પછી એ જીપસી લઈને જાતા તો એ બધા ફાર્મ હાઉસ આવું જોતા કે આપડે કઈક આવું કરીએ એમ તો પછી હું કરો તારી મદદ હું પૂરી કરે હું ટેકો ભલે આપણે કામ કરવું પડે કામમાં તો અમે થાકીએ નહીં કારણ કે અમે ખેતીવાડી કરી હોય ભેંસુ એટલી વાંસદા એટલા કર્યા હોય ત્રી ત્રી ચાલી ચાલી માણા અમે ભાત લઈને ગયા હોય એટલે કામ તો અમે બધું કર્યું એટલે અમારે ખેડૂત બાઈ ને અમને કામ નડે ના કામ થી થાકીએ નહીં કઈ અને પેલેથી અમે બધા ભાઈ ભેગા હતા એટલે અમે વીસ પછી માણાનું કુટુંબ હતું એટલે હમ ટુ કુટુંબમાં રહેલા એટલે ઈ કઈ અમને કામ નડે જ નહીં કોઈ દી એટલે અમને આ હાસવાની તો બહુ જ મજા આવી ગઈ અને ગાયને દેશ વિદેશથી માણસો આવતા હોય તો આપણે એની પાસે જોઈએ તો અનુભવ આવે અલગ અલગ આપણે રહેવા જડે એની પાસે થોડુંક શીખવા મળે એ આપણી પાસે શીખે આપણે એની પાસે શીખીએ એટલે મજા આવી અમને મિત્રો શીખવાની લાગણીની વાત કરે છે શીખવું હંમેશા શીખતું રહેવું જોઈએ એ વાત કરે છે અહીંયા આ જે વિચાર છે એ તમે જોઈ શકો છો કે ગીરની અંદર રહી અને આ નીતા માસીના આવા વિચારો છે અને જેટલા પણ આવે એને પરિવારની જેમ સાચવે છે અને ખાસ કરીને રસોઈના તમારા બહુ વખાણ થાય બધે બહુ વખાણ કરે તો એમ કે ભાવથી જમાડીએ એટલે પ્રેમ ભાવના આપણે એમાં હોય કોઈ બીજી લાગણી ને આપણે એમ થાય કે કોઈ ખુશ જમીન કોઈ ખુશ થઈને જાય ને એટલે આપણને આનંદ એમ કોઈનો આત્મો ઠરે તો મજા આવે ને કે ભાઈ જયમાં તો રૂપિયાનો કોઈનો વટકાર આવવાનો નથી જમે તો માણસ હું કે બસ ન્યા આડો કાદ દેહે કે ભાઈ હવે મજા આવ્યો હવે અમે પેટ ભરીને જયમાં અમારા સ્ટાફ ના મારા પછી આવતી હોય છોકરી હોય પણ એના માં ચિંતા ન હોય નીતા હોય કઈ ટેન્શન હોય જ નહીં દીકરી ની દીકરી દસ વાગ્યા સુધી જાય ને તો એને ઘરે મૂક્યા હોય એના આના વિશાલના પપ્પા ઘેરે જઈને મૂક્યા આવે પણ કોઈ દી એથી પેટમાં પાણી હલે નહીં એને છોકરી જુવાન અમારી જવાબદારી અમારી હોય બધી આપડી દીકરી હોય એવી ભાવ દીકરી હોય એટલે એવી રીત ને બધા પ્રેમ ભાવના મળે એટલે મજા આવે અને છોકરા અહીંયા બેસાડી ગયે કે કોઈ નું છોકરું કે કોઈ ડૂબુ ન જોઈએ નકર જવાબદારી આપડી બને એટલે બધી બધી રીતે અમારું ધ્યાન હોય જ એમ નજર રાખીયે ને વ્યવસ્થિત મહેમાન ને એટલે માણસ મજા આવે કે ભાઈ ત્યાં ગયા જેવું છે આપડે ઘર જેવું રાખે અને અને પછી આપડી વાડીમાં ઉગે આપણે બધું ઉગાડેલું છે એ શાકભાજી દૂધ આપણું ઘરનું બધું બધું ઘરનું હોય ફેર પડે ને અને બીજું તો બહાર તો દવા જ છે અમારા આ બગીચો છે તો કેરી છે તો એનો રસ અમે ઘરનો ખવડાવીએ શાકભાજી ઘરનું દૂધાણું ઘરનું સાસ દહીં માખણ દૂધ ઘી બધું ઘરનું એટલે માણસો મજા આવે એમ અને રોજે રોજનું પાછું ફ્રેશ હા રોજે રોજનું ફ્રેશ પાછું તો મિત્રો આ મજા છે નીતા માસી ની માસીની મહેમાનગતિની તો તમારે આ મહેમાનગતિ માણવી હોય તો સ્ક્રીન ઉપર નંબર આવી રહ્યો છે એના ઉપર તમે કોન્ટેક કરી અને તમારો સ્ટે બુક કરાવી શકો છો અને ડિસ્ક્રિપ્શનની અંદર વેબસાઈટ અને બાકીની ડિટેલ તમને મળી જશે મા આટલી અદ્ભુત મહેમાનગતિ કરાવી તમે આજે તો અહીંયા તમારા સુધી પહોંચવું અહીંયા રોકાવ આવવું હોય કોઈને આ મહેમાન ગતિને માણવી હોય તો એ તમને કઈ રીતે પહોંચી શકે તમારા સુધી જો કે લોકેશનની બધી ડિટેલ મેં તમને આપી દીધી છે

પછી વધાર આગળ નાનું એવું બરાબર છે તો મિત્રો ડિટેલ તમને બધી સ્ક્રીન ઉપર અને ડિસ્ક્રિપ્શન બોક્સ મળી ગઈ છે તો કોલ કરો અને આ એક અદભુત અનુભવ છે આ અનુભવને શબ્દોમાં વર્ણવી ન શકાય પણ એક વિડીયોના માધ્યમથી અમે તમારા સુધી આ વાતને પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે હા આપણે ફરતે નાનકડું ને બહુ સરસ આયોજન છે એમ પછી આ શો રૂમ છે આ કોટેજ છે જો એક અહીંયા છે એક આ રૂમ છે પછી આ રૂમ છે આવી રીતના આ બધાય વાળા એસી વાળા હા એસી વાળા એસી વાળા કોટેજ છે અને આ બાર પાછું ઉમરામાં ખાટલો એને બધું નાખેલું છે એમ કે મજા એટલે તમને મજા ગામડા ટાઈપ ઓરિજિનલ લાગે

અને અહીંયા ભાડું ની બધું કઈ રીતે રહેતું હોય બધું ભાડું તો એ તો અમારો છોકરો બુકિંગ કરતો હોય ને એટલે ઈ બધી એને ખબર હોય અમને તો અમાર રસોઈ ની કામ ની ખબર હોય લોકો આ રેવાનું હળી મળીને મજા બસ એટલે તમે આખું ખાલી મહેમાન ને રસોઈ ને બધા ની હારે હળી મળીને એ રેવાનું ને એમ જ તમે ધ્યાન દયો પણ બુકિંગ નું ની બધું વિશાલ ભાઈ હા ઈ બધું વિશાલ ને જ કહી ઈ બધું ઈ સંભાળતો હોય અહીંયા જ ચાલો એને મોડાવી એને પપ્પા ને બેન એટલે તમને ખ્યાલ આવે હા એની હારે થોડીક વાતચીત કરો

બીએસસી પછી એમએસસી પાંચ વર્ષમાં અમદાવાદ હતો અચ્છા પણ મને ગીર પ્રત્યેની લાગણી એટલી બધી હતી કે મારી ઈચ્છા એવી હતી કે હું અહીંયા ટૂંકમાં પરમાનન્ટ રહું અને મમ્મી પપ્પાની ઈચ્છા એવી હતી અત્યારે જે તે ટાઈમે મમ્મી પપ્પા ફાર્મ હાઉસ સાંભળતા પછી એની ઈચ્છા એવી હતી કે તું અહીંયા ગીરમાં આવ્યો અને આ ફાર્મ હાઉસ સંભાળ ધંધો આપણો સારો છે એટલે પછી હું અહીંયા આવી ગયો અત્યારે હાલમાં અહીંયા ફાર્મ હાઉસની અંદર ટુરિસ્ટ બુકિંગ ને એવું બધું હું પોતે જ લઉં છું બરાબર છે લોકો અમદાવાદ ને આટલો આટલો મોટો અભ્યાસ કર્યો તમે એમએસસી સુધીનો બરાબર ત્યારે અહીંયા પાછા ફરીથી અહીંયા તમારે આવવાનું થયું અને ગ્રામ્ય વિસ્તારમાં રહેવાનું આ બધું થયું તો મિત્રો એ ક્યારેક એમ કેતા હશે ને કે ભાઈ તું આટલો અભ્યાસ કર્યો પછી આમ કઈ રીતે મને આમ તો પ્રકૃતિ પ્રત્યે બહુ પ્રેમ સિંહ સિંહ જોવા મને બહુ ગમે સિંહ છે કોઈ પણ એનિમલ છે એટલે ગીર ની અંદર ચોમાસું હોય આખી ગ્રીનરી હોય ત્યારે અમે લોકો ઘણી વખત ધાર ચડવા જતા હોય એટલે ગીર પ્રત્યે મને ટૂંક પેલાથી પ્રેમ જ છે એટલો કે જેથી કરીને હું અહીંયા પાછો આવી છું ખબર શહેર નો મને મોહ નથી જરાય મને ગીર નો મોહ છે એટલા માટે હવે પોતે સંભાળું છું અને પોતે મેનેજ કરું છું મારા મમ્મી પપ્પાના અંડરમાં એટલે ગીર મિત્રો ગીર પ્રત્યેનું જોડાણ એની એની પ્રત્યેનું જે આકર્ષણ છે એ એક એમએસસી કરેલા યુવકને અહીંયા સુધી લઈ આવી છે અને અત્યારે સમગ્ર પરિવાર આ મેનેજ કરી રહ્યો છે વિશાલભાઈ તમે આટલા સમયથી ગીર અને ગીરના જોડાણ વિશેની વાત કરી તો લોકો વિદેશથી આવતા હોય ભારતભરમાંથી અહીંયા ટુરિસ્ટ આવે છે તો એ લોકોને એમ છે કે ગીર એટલે સિંહો વિસ્તાર સિંહ તો આપણું ઘરેણું છે આપણું ગૌરવ છે પણ એની સિવાય બીજું શું શું છે અહીંયા જો એક તો મેન જંગલ અહીંયા ગીરની અંદર એક મેન જંગલ સફારી છે જે ઓપન જીપ માં તમને લઈ જાય એમાં ત્રણ સ્લોટ આવે મોર્નિંગ મોર્નિંગ નો પછી સવારના છ થી નવ થી બાર જો ચાર થી ચાર એ કોઈ પણ આપણા ગેસ્ટ હોય એમને અહીંયા સફારી કરવી હોય તો વીસ થી પચીસ દિવસ એડવાન્સ બુકિંગ કરવો પડે અને એના માટે હું ગેસ્ટ અમારા જે કઈ મહેમાન હોય એમને હું ઓફિસિયલ જે ની લિંક છે વેબસાઇટ મોકલી આપે છે એટલે એના ઉપરથી બુકિંગ થઈ જાય પ્લસ અહીંયા એના વગરનો ઓપ્શનમાં દેવડિયા પાર્ક છે દેવડિયા પાર્ક છે એ કોડ કરી છે એની વચ્ચે બધા એનીમ્સ રાખેલા છે લાયન લેપટ ને બધું આ લાયન ની વસ્તુ થઈ લાયન સિવાય બીજું ગીરની અંદર ગીર થી નજીક અહીંયા થતું હોય હર્ણેશ્વર નું મંદિર છે હીરા ના કાંઠે પછી અહીંયા ગવર્મેન્ટ એક સનસેટ પોઈન્ટ બનાવ્યું છે નજીક નજીક એરિયામાં પછી સોમનાથ થી એક કલાકનો રસ્તો થાય ચાલીસ પિસ્તાલીસ કિલોમીટર તમારે દીવ જવું હોય તુલસી શ્યામ જવું હોય દીવ સો જેટલું થાય તુલસી શ્યામ શો જેટલું થાય કનકાઈ માતા નું મંદિર છે બાણેજ મહાદેવ નું મંદિર છે જંગલ ની અંદર એ બી આખા દિવસનો સમય હોય જો તમે નેચરલ પ્રકૃતિ ની મજા માણતા માણવા માંગતા હો તો તમે ત્યાં બી જઈ શકો આખો દિવસનો સમય લાગે ઘણી વખત અમે લોકો કનકાબાણે જતા હો તો અહીંયાથી સવારમાં મોર્નિંગમાં સુકી ભાજી ને થેપલા પાર્સલ કરી દેતા હોય તો કોઈ વન ભોજન કરવું હોય તો એ ભી કરી શકે એટલે એ પણ તમે એને આયોજન કરી પાર્સલ બધું જુનાગઢ જુનાગઢથી નજીક થાય કલાકનો રસ્તો સાઠ કિલોમીટર જેવું એટલે ઘણી બધી જગ્યા બધા સ્થળો છે ફરવા માટે અને વિશાલભાઈ ફ્લોરેસ્ટા સુધી પહોંચવું હોય રોકાવવું હોય તો એની શું ડિટેલ છે તો અમારા ગેસ્ટ મહેમાન છે એમને હું વોટ્સએપની અંદર લોકેશન મોકલી આપીશ અને બધી ડિટેલ મોકલી આપીશ ભોજદે ગામ છે ભોજદે ગામની બાજુમાં છે સાસનથી છ કિલોમીટર દૂર છે બરાબર અને પ્રાઇઝ કઈ રીતની હોય છે અને ભાડું કઈ રીતનું હોય છે પ્રાઇઝ અમારે હોય પ્રાઇઝન ઓકે એ ફરતા રહેતા હોય છે કે જેવી સીઝન પ્રમાણે લેતા હોય છે તો મિત્રો તમારે પણ ફ્લોરેસ્ટામાં પહોંચવું હોય તો જે નંબર આપેલો છે એમાં તમે કોલ કરીને બુકિંગ કરાવી શકો છો ડિસ્ક્રિપ્શન ડિસ્ક્રિપ્શનની અંદર તમામ ડિટેલ મેપની લિંક બધું જ આપેલું છે તો હવે કાકા સાથે વાત કરીએ કે જંગલ અને સિંહનો સૌથી વધારે અનુભવ હોય સૌથી અનુભવી વ્યક્તિ હોય એની સાથે હવે આપણે વાત કરીએ કાકા તમે અહીંયા દાયકાઓથી અહીંયા ગીરની અંદર રહ્યો છો અને રોજ મેં એવું સાંભળ્યું રોજ સિંહના બે ત્રણ વાર દર્શન કરો છો તમે અને લોકોને દર્શન કરાવો છો કેવો અનુભવ થાય આજે હું છે ને છેલ્લા દસ પંદર વર્ષથી આ જંગલમાં સફારીમાં હું ચલાવું છું ગાડી અને મને કાયમી માટે એમાં આનંદ જ આવે છે અને જે ટુરિસ્ટ આવે છે એને હું આનંદ જ કરાવું છું રોજ સિંહ ના દર્શન કરીએ લેપટના જોઈએ ડિયર છે સાંભળ ડિયર છે છે બધા જંગલોમાં પક્ષીઓ ત્રણસો જાતના તો પક્ષીઓ ઓહો એ બધે આખી જંગલની મજા જ લેવા હોય વાહ અને મારે ખુદને ને ફાર્મ હાઉસ છે તો છોકરો અત્યારે મારો હેન્ડલ કરે છે અને છોકરાની મમ્મી પણ રસોઈમાન બધે હેન્ડલ કરે છે એટલે એ પ્રત્યે મને જે ટુરિસ્ટ મારા આવે છે મારા કાયમી કોન્ટેક માં હોય અને એ મારા ફામ માં લઈ આવું છું અને એને બધાને મજા આવે છે અને લોકો આટલું એટલું જોડાણ છે તમારી યાર એટલા એટલી મજા આવે કે પછી બીજી વાર ગીર આવે ને એટલે અહીંયા જ રોકાય એટલે ગીર માં આવે ત્યારે એમ જ કે ભીમભાઈ તમારી ત્યાં જ મારે આવવું છે આ વખતે તો તમે બીજે રોકાણા છીએ ફૂલમાં છે કોઈ બીજા હાજમાં છે ગમે તે હોટલમાં રોકાતા મારું નાનું એવું છે એમાં મારી ત્યાં એ આવે છે વર્ષો થઈ ગયા અને સંબંધો મારે થઈ ગયા અને એ રીતે આપણે રાખીએ છીએ કે ઘરે મહેમાન આવ્યો હોય ને આપણે યારે રહેતા હોય પરિવારના સભ્યની જેમ આ એવી રીતે જ હાચવીએ છીએ પુરુષને તો હાચવવા જ પડે આજે એકને સાચવીએ તો પાંચ જણા આવે એની પાછળ જ આવે પાંચ જણા સાચી વાત છે અને મને જંગલમાં જવાનું બહુ જ બહુ મજા આવે અને તમારી બે ટુરિસ્ટો જંગલની ઘણી વાતો પણ પણ કરે છે છે એની મજા આવે અલગ તમારા સિંહ સાથે અનુભવો આ બધી ચર્ચાઓ કરે તમારે રોજે રોજ સિંહ જોઉં છું એટલે એ લોકો ને મજા આવે મજા આવે અને હું સિંહ બતાડું છું એ મજા આવે છે વાહ આ બધી અમારો અનુભવ છેલ્લા પંદર વર્ષ નો છે આટલો આટલા કોઈ અનુભવ કે તમને એમ થાય ના આ મજા એમ કારણ કે અહીંથી મહેમાન જાય ને એ બાઈ મારા નંબર લેતી જાય ઓહો પછી મને ફોન કરે કે માસી અમને ઘરે અમને હો નથી હવે કે તમારી બોવ યાદ આવે એ કે પછી જમવા નહી કે તમારી બહુ યાદ આવી કે અમારા ઘરના એ કે છે ને અમને એમ કે માસી જેવું નથી બનતું અમને એક એમ યાદ કર્યા જ કરે જઈ જમવા એમ કે ઓલા માસી જેવું નથી બનતું પછી અમને એમ એમ કે જાવ તમારે માસી પણ પછી બાયું તો એવું જ કે ને અને છોકરા પણ આવે બે બે શિયાળી અમુક તો મહેમાન એવા છે ને ચાર ચેર પાંચ પાંચ દી રોકાય

જેને શબ્દોમાં વર્ણવી ન શકાય આ મહેમાનગતિ આ ભોજન અને આ વાતાવરણ અને આ ચારેકોર આંબાની વચ્ચે વસેલું જે આ ફાર્મ છે બહુ નાનું છે નાનું એટલા માટે છે કે દરેક લોકોને તમને પરિવારની જેમ રાખે છે એ લોકો એક એક અદ્ભુત અનુભવ છે તો તમારે પણ આ અનુભવ કરવો હોય તો તરત જ બુક કરાવો અને ફ્લોરેસ્ટાની અંદર પહોંચી જાઓ અને એની તમામ ડિટેલ તમને ડિસ્ક્રિપ્શનમાં અને સ્ક્રીન ઉપર નંબર મળી ગયો છે તો આજે જ બુક કરાવો આ અદ્ભુત અનુભવને મિત્રો સમી સાંજનો સમય છે વાળો કરવાનો એટલે કે રાતનું ડિનર કરવાનો સમય થઈ ગયો છે અને અત્યારે રસોડાની અંદરથી અદ્ભુત સુગંધ આવી રહી છે સરસ સરસ વાનગીઓ બની રહી છે દેશી વાનગીઓ ચૂલે બનતી વાનગીઓ બની રહી છે માસી આપણે રસોડાની અંદર અત્યારે અહીંયા બધું ખુલ્લું જ છે ઘણી વાર મોટા રિસોર્ટમાં ફાઈવ સ્ટાર હોટલમાં જઈને એમાં રસોડું બંધ હોય ત્યાં કોઈ જવા નો દે તો આપણે અહીંયા શું છે કઈ રીતનું છે

એટલે સ્વચ્છતા ખૂબ ઇમ્પોર્ટન્ટ છે અને તમને એની અંદર તમે જોવો ને તો મજા આવે એમ શું શું વાનગી આજે બની છે માસી આમાં જો કઢી બનાવી હા પછી ખીચડી બનાવી પછી ડુંગળી બટાટાનું શાક બનાવ્યું એક ઢોકળીનું શાક બનાવ્યું વાહ પછી વા રોટલા બનાવ્યા છે સલાડ નું કટિંગ હા સલાડ બને છે અને આ પાછો આમાં સ્ટોર રૂમ છે એ બધી વસ્તુ આમાં પડી રહી આપણે થામ ને બધું હોય બધી વસ્તુ ખુલ્લી છે મિત્રો ખુલ્લું બધું કોઈ ક્યાંય બંધ કરવાનું જેવું કંઈ નહી અને બધું હામું છે અને બધું ચોખું છે આનાથી વિશે શું જોઈએ મિત્રો અને અહીંયા ની સાઈડ ચૂલો ચૂલો રોટલા વાહ ચૂલે ચૂલે બાજરીનો રોટલો ઘડાય મિત્રો નીતા મસી ની જઈએ આપણે હવારથી મહેમાન ગતિ માણીએ છીએ અને અત્યારે દેશી બાજરીનો દેશી ચૂલે બનતો રોટલો છે એની મીઠી મીઠી સુગંધ આવે છે અને માસી રોટલા બનાવે છે પહેલાના ખોરાક કેવા હતા માસી પહેલા બધા દેશી હમ દહીં દૂધ ઘી માખણ બધું એવું સવારમાં જો શિરામણમાં ઘી ગોળ અને માણા એવું જ ખાતા શાક એવું કઈ ન ખાતા દૂધ દહીં ને એ ને બપોરે એવું હાન એવું વાડું તો દૂધ જોઈ જ બધા ને હાન નટાણ તો છોકરા પીઝા જોઈ ને બર્કર જોઈ મેગી જોઈ ને સેન્ડવીચ શું એવું બધું એમાં તો બીમાર પડે રોટલા શાક તો કોઈ ભાવતા નથી બહુ હાજી વાત છે એટલે આ રોટલા કોઈ પૂગવું નથી ગામડામાં બીમારી એટલી નહીં હોય સિટી માં વધારે બીમારી છે સાચી કારણ કે આ સુલા નું ખાવા મળે અને સોખું બધું સાચું અસલ બધું અસલ એટલે ફેર પડે મિત્રો જે ટુરિસ્ટ આવે છે એના મનોરંજન માટે પણ સીધી ધમાલ કાર્યક્રમનું આયોજન છે અહીંયા ગરબા પણ રમી રહ્યા છે જે મહેમાનો રોકાણા છે એ લોકો ગરબા રમે છે મજા કરે છે ખૂબ નાચે છે અલગ અલગ કરતબ દેખાવામાં આવે છે સ્ટન્ટ કરે છે આ તમામ વસ્તુ અહીંયા જે છે આ સીધી લોકો છે એનું જે પારંપરિક નૃત્ય છે એ કરવામાં આવે છે અને તમામ લોકોને મજા કરવામાં આવે છે બાળકોને મોટાઓને તમામને મજા આવે છે અને અત્યારે લોકો ગરબા પણ રમી રહ્યા છે મિત્રો ગુજરાતીઓ જ્યાં ફરવા જાય ત્યાં ગરબા વગર તમામ વસ્તુઓ અધૂરી છે એવી જ રીતે દરેક ગુજરાતીઓ ગીરમાં જે ફરવા આવે છે અહીંયા જે રોકાઈ છે એ લોકો અત્યારે ગરબાની મજા માણી રહ્યા છે કોઈક સરસ વિષય સાથે એક નવી જગ્યા સાથે નવા લોકોની સાથે વાત ગુજરાતી